સુરતના સચિન વિસ્તારમાં એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 5 થી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। સુરતના સચિન વિસ્તારમાં એથર કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ 7 લોકોના માનવ કંકાળ મળી આવ્યા હતા। આ દુર્ઘટનામાં 27 કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા। સચિન જીઆઈડીસી ખાતે આવેલી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા લાગેલી આગને કારણે 27 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડ્યા હતા, જેમાં 8 જેટલા કામદારો 70% થી 100% જેટલા દાઝી જતા હોસ્પિટલના બિછાને તડપી રહ્યા છે, તો 7 જેટલા મિસિંગ કર્મચારીના કંકાલ આજે તપાસ દરમિયાન મળી આવતા આ તમામ કંકાલને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યાં કંકાલનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। ઘટનાસ્થળ પર મામલતદાર, જીપીસીબી, પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તપાસ અર્થે પહોંચ્યો છે, સાથે સાથે એફએસએલની ટીમ પણ પહોંચી છે। એથર ઇન્ડસ્ટ્રીઝમાં એફએસએલની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે। એફએસએલ દ્વારા કયા કારણથી બ્લાસ્ટ થયો તેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે, તેમજ કાટમાળ નીચે કોઈ ડેડબોડી હશે તો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। કલેક્ટર પણ હાલ અત્યારે ત્યાં પહોંચ્યા છે। ત્યારે બીજી તરફ કંપનીમાં સુરક્ષાને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છે। બ્લાસ્ટની ઘટના પછી એથર કંપનીના શેરોમાં 77% જેટલો ઘટાડો નોંધવામાં આવ્યો છે। હાલ કંપનીમાં થયેલા બ્લાસ્ટને કારણે કેટલાક કર્મચારીઓની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે। આ તમામની હાલ સારવાર ચાલી રહી છે, તો મૃતક કર્મચારીઓના સંબંધીઓ હાલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, પણ મૃતદેહોની સ્થિતિ જોઈ ઓળખ કરવી મુશ્કેલ બની છે। ત્યારે હવે ડીએનએ દ્વારા તમામ મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સચિન જીઆઈડીસી મેં એથર ઇન્ડસ્ટ્રીઝ મેં કલ જો આગ કા બનાવ બના થા ઇસમે 27 લોકો કો છોટી મોટી ઇજા હુઆ થા ઉસકો અસ્પતાલ મેં ભરતી કિયા હુઆ થા વો સબકી તબિયત સ્ટેબલ હે ઇસમે સે એક યા દો આદમી સિરિયસ હે બાકી જો 7 લોગ કંપની મેં જો કામ પર થે નાઇટ મેં ઇસમે 7 લોગ મિસિંગ થા उसका आज सुबह में अलग अलग डिपार्टमेंट के अधिकारियों के साथ सर्च ऑपरेशन किया तो इसमें 7 डेड बॉडी मिला है, लेकिन जो डेड बॉडी है अनआइडेंटिफाई है, टोटली जली हुई है। अब सोचिए तो हार्ड पिंजर जैसा ही है, इसलिए उसका डीएनए सैंपल वो सब लिया जाएगा। पीएम के लिए कार्यवाही चालू है। हम लोगों को फ़ोन के माध्यम से ही पता चला है कि ऐसी ऐसी घटना हो गई। गाँव से हम लोगों का फ़ोन आया तो हम लोग फिर यहाँ आए, फिर कंपनी में संपर्क किया तो कंपनी से पता चला कि ऐसा ऐसा घटना हो गया है और जो लोग इंजर्ड हुए, जो लोग हम लोगों को मिले तो हम लोग उनको हॉस्पिटलाइज कर दिया। और आग इतनी भयानक थी कि मतलब कुछ लोग ऐसे अंदर फंस गए थे जहां आदमी को जाना मुश्किल हो पा रहा था। जब 3-4 बजे के समथिंग में थोड़ा वहाँ का सिचुएशन कंट्रोल में आया तो रेस्क्यू टीम और सब कंपनी के स्टाफ और हम लोगों को तो अंदर अलाउ नहीं था, लेकिन उनकी वाइफ को ले जाया गया तो वाइफ वो कंडीशन देख के वो वहीं बेहोश हो गई थी। हाल मृतकना मृतदेहों ने सिविल हॉस्पिटल खाते खसेड़िया छे अने संबंधियों ने बुलावी ने डीएनए टेस्ट करवानी कार्यवाही करवामां आवी रही छे। त्यारे सवाल ए उभो थाय छे कि समग्र घटना में तपास चाली रही छे, छतां पहला थी ज अधिकारीओ कंपनी संचालकों ने क्लीन चीट आपवानुं मन बनावी लीधुं होय एम कोईपण प्रकारनी बेदरकारी नहीं होवानी वात करी रही छे।